નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા અધ્યાપક મિત્રો, સંધાનના આ કાર્યક્રમમાં દર સોમવારે 9-10 આપણે ગુજરાતી ભાષા અને સાહિત્યના જુદા જુદા વિષયો પર વાત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી ભાષાનું બહુ જ લોકપ્રિય સ્વરૂપ એવું ટૂંકી વાર્તા. બાળપણથી ઘણી બધી વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ, પણ એ વાર્તાઓ અને અત્યારે જે સાહિત્યમાં ટૂંકી વાર્તા તરીકે જેને ઓળખીએ છીએ એની વચ્ચેનો તફાવત, એનો ઉદ્ભવ અને વિકાસ અને એના માઇલસ્ટોન કહી શકાય તે પ્રકારના વાર્તાકારો વિશે આજે આપણે વાત કરીશું. આ વાત કરવા માટે આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાતી ભાષા અને સાહિત્યના છેલ્લા 2 દાયકામાં સૌથી અગ્રેસર કહી શકાય એવા વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક અને સર્જનાત્મક ગદ્યના સર્જક ડૉક્ટર શરીફા વિજયવાળા, જેઓ MTB આર્ટ્સ કોલેજ સુરતમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. આ ઉપરાંત મારી સાથે છે ડૉક્ટર જગદીશ કંથારિયા, જેઓ કિમ કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય છે તથા સારા વિવેચક છે. તે ઉપરાંત ડૉક્ટર ધ્વનિલ પારેખ, કે જેઓ આપણા સારા કવિ છે, નાટ્યકાર છે અને ગુજરાત વિદ્યાપીઠ સંલગ્ન એવી સાદરા કોલેજની અંદર ગુજરાતીના અધ્યાપક છે. અને હું મિનલ દવે ભરૂચ કોલેજમાંથી આવું છું. આપણે સૌથી પહેલાં શરીફાબેનને આમંત્રણ આપીએ કે તેઓ ટૂંકી વાર્તા અને પરંપરિત વાર્તા વચ્ચેનો ભેદ સમજાવી ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપણી પાસે મૂકી આપે. શરીફાબેન. વિદ્યાર્થી મિત્રો, મને ખાતરી છે કે તમારામાંથી કોઈ એવો વિદ્યાર્થી નહીં હોય જેણે વાર્તા નહીં સાંભળી હોય. આપણે બધા કોઈક ને કોઈક પ્રકારની વાર્તા સાંભળવા માટે હંમેશા ટેવાયેલા હતા, કારણ કે વાર્તા વગર મનુષ્યને ક્યારેય ચાલ્યું નથી. જેમ પર્વતો અને નદીઓ જેટલી વાર્તાને જૂની માનવામાં આવે છે, પણ જેને આજે હું અને તમે ટૂંકી વાર્તા કહીએ છીએ, તે ટૂંકી વાર્તા અને પેલી વાર્તા, એ બે વચ્ચે કંઈક મૂળભૂત એક ભેદ, એક નહીં આમ તો અનેક ભેદ કહેતા, એ વાર્તા કહેવાની કળા હતી. આ વાર્તા મુદ્રણ યંત્રો શોધાયા પછીની વાર્તા છે, એટલે એ વાંચવાની કળા છે. બહુ સ્વાભાવિક છે કે જે કહેવાની વાત હોય એ સમૂહ ભોગ્ય હોય બધાની વચ્ચે, એટલે એની અંદર એક પછી બે ને બે પછી ત્રણ ને ત્રણ પછી ચાર જ આવે. વસ્તુ સંકલન છે, સીધી ગતિએ જ ચાલે. જ્યારે એ વાર્તા આજની વાર્તા બની, એટલે કે લખાતી વાર્તા થઈ, વંચાતી વાર્તા થાય, ત્યારે એની અંદર તમે 98 પણ શરૂ કરી શકો, 99 પણ શરૂ કરી શકો અને આખી વાતને તમે ઊંડળમાં લઈ શકો. એટલે એ એક ફરક જૂની વાર્તા અને પ્રાચીન વાર્તા અને આજની વાર્તા વચ્ચે આવવાનું છે. બીજું એક ફરક છે કે પેલામાં ખાધું પીધું અને રાજ કર્યું એ જ વાત મહત્વની હતી. સંઘર્ષ નું તત્વ જેને આપણે કહીએ છીએ એ આજની ટૂંકી વાર્તાનું મહત્વનું ઘટક છે, ત્યારે એનું એટલું મહત્વ નહોતું. સમૂહ ભોગ્ય કળા જ્યારે વ્યક્તિ ભોગ્ય કળા બને ત્યારે એક બીજો ફેરફાર જે થવાનો છે તે કે હવે ઉપદેશનું ને બધાનું એટલું મહત્વ નથી. સમૂહભોગ્ય કળાની અંદર સર્જકનું વ્યક્તિત્વ નહોતું પ્રવેશતું, એ બહુ જ મહત્વની વસ્તુ હતી. જ્યારે કળા વ્યક્તિભોગ્ય બને ત્યારે આજની ટૂંકી વાર્તામાં સર્જકનું પોતાનું વ્યક્તિત્વ પ્રવેશે છે, એટલે પેલી અપૌરુષેય વાર્તાઓ હતી. જ્યારે આજે જે હું તમે ભણીએ છીએ, ભણાવીએ છીએ, તેની અંદર પૌરુષેય, એટલે આમ કેવું હોય કે પ્રમોદ કુમાર પટેલ જેને સર્જકનું નિજી દર્શન કહે છે, તે પ્રાચીન વાર્તાઓમાં આવું નિજી દર્શન નહોતું જે આજની વાર્તાઓમાં છે. પણ જો કોઈ એવું કહે કે પ્રાચીન વાર્તાઓનો આજની ગુજરાતી વાર્તાએ બિલકુલ ઉપયોગ નથી કર્યો, તો એ વાત સાથે પણ બહુ સંમત નહીં થઈ શકાય. દુનિયાની વાર્તાઓનો ઇતિહાસ હંમેશા પોતિકો હોવાનો, દરેક જમાને વાર્તાનું સૌંદર્યશાસ્ત્ર હંમેશા બદલાતું રહેવાનું. એટલે ધારો કે ગુજરાતી વાર્તાના ભૂતકાળમાં જઈએ, હિતોપદેશ, પંચતંત્ર, સુડા 72 બધી જગ્યાએ આપણે પહોંચીએ, તો આપણને દેખાય કે વાર્તામાં વાર્તા, એ દ્રષ્ટાંત કથા, આ બધા માળખા હતા. તો આપણા સર્જકોએ એનો સર્જનાત્મક વિનિયોગ કર્યો. દાખલા તરીકે તમે ભૂપેશ અધવર્યુની વાર્તા જુઓ, હનુમાન લવકુશ મિલન, તો ત્યાં વ્રતકથાનું માળખું આખું દેખાશે. સુરેશ જોશીની લોહનગર જુઓ તો તમને રૂપક કથાનું આખું માળખું દેખાશે. સુરેશ જોશીની થીગડો વાર્તા જુઓ તો તમને વાર્તાની અંદર બીજી એક વાર્તાનો પ્રયોગ કર્યો હોય એવું દેખાશે.
દ્વિરેફ જેવો એક સજાગ વાર્તાકાર મહેફિલે ફેસાને ગુયાન આખા પ્રયોગ કરે, જેની અંદર કેવી રીતે વાર્તાની સાથે વાર્તા ગૂંથાતી જાય. તો જ્યારે ભારતીય કથન કળાશાસ્ત્રની વાત આવશે ત્યારે ગુજરાતી ટૂંકી વાર્તા એ એનો ઉપયોગ કરવાની જ છે. પણ પ્રશ્ન પેલો સર્જકનું પોતિકું વ્યક્તિત્વ જે પ્રવેશે છે તે હંમેશા રહેવાનો છે, હંમેશા. હા, એટલે તમે જે કહો છો એ સર્જકનો અનુભવ પણ ત્યાં આગળ માત્ર અનુભવ તરીકે નથી આવતો, એ રૂપાંતર થઈને આવે છે. એ તો સીધી વસ્તુ છે. વાસ્તવ છે એ વાસ્તવ આપણને એમનું એમ નથી મળતું, પણ વાસ્તવની સામગ્રીનું કલાત્મક રીતે વાર્તામાં રૂપાંતર થઈને આવે છે. જો રૂપાંતરણ નથી થતું તો વાર્તા જ નથી બનતી, કારણ કે તો પછી પ્રાચીન વાર્તા અને આજની વાર્તા વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. મૂળભૂત જે ભેદ છે તે આ છે. અને આમ પણ ટૂંકી વાર્તાને આપણે વ્યંજના પ્રધાન સ્વરૂપ કયું છે હંમેશા. ઘણી બધી વાર વિદ્યાર્થી મિત્રો અમારી પાસે આવીને કહે છે કે અમને આ વાર્તા સમજાતી નથી. સમજાતી નથી એનો અર્થ છે કે વાર્તા દુર્બોધ નથી, પણ સર્જકે બધું કહી નથી દીધું. અને આમ પણ ટૂંકી વાર્તાની પાયાની શરત છે કે એના સર્જકે બધું કહી દેવાનું નથી. જો ધૂમકેતુ અને મળ્યાની જેમ ટૂંકી વાર્તાનો સર્જક બધું જ કહી દે તો પછી એ વાર્તા વાર્તા રહેતી નથી. એની જે કળાત્મકતા છે એ નહીં કહી દેવામાં, અવ્યક્તની અંદર જ છે. પણ પછી એટલું બધું અવ્યક્ત પણ નહીં કે એ સમીકરણ બની જાય. એટલે ટૂંકી વાર્તામાં આપણું જે પરિચિત જગત છે એ આપણે માટે અપરિચિત બનીને આવે છે, અને એ જે અપરિચિતતા જન્માવી એ જ વાર્તાકાર માટે મોટો પડકાર, એની મોટી શરત છે. એટલે ઘણી બધી વાર વિદ્યાર્થીઓ એવું કહે છે કે ટૂંકી વાર્તા એટલે ટૂંકી, અને જે લાંબુ હોય તે નવલકથા. હકીકતે મિત્રો આ એક માન્યતા તમારે પાયામાંથી બદલવાની જરૂર છે, કારણ કે ટૂંકી વાર્તાનું સ્વરૂપ એ ફૂટપટ્ટીથી માપવાનું સ્વરૂપ નથી. ટૂંકી વાર્તાના કથિતવ્યની અંદર જ એવું કશુંક રહેલું છે જે એનું સ્વરૂપ નક્કી કરી આપે છે. એટલે જો તમે પન્નાલાલ પટેલની સાચા શમણા ક્યારેક વાંચજો, એ લગભગ 100 પાનાની વાર્તા છે અને એની સામે 100 પાનાની નવલકથાઓ આપણી પાસે છે. એટલે પાનાની લંબાઈ ફૂટપટ્ટીથી ટૂંકી વાર્તાનું સ્વરૂપ નક્કી નથી થતું. નવલકથાનું સ્વરૂપ લંબાઈથી નક્કી થાય છે, તો ટૂંકી વાર્તાના સ્વરૂપને લંબાઈ એક પરિમાણ બનીને બાંધે છે. પણ માત્ર લંબાઈ તો દુનિયામાં એવી વાર્તાઓ કેટલી બધી મળશે. વોર્ડ નંબર 6 ચેખોવની વાર્તા જે આટલી લાંબી છે, સ્ટીફન ઝ્વાઇગની તો તમામ વાર્તાઓ અતિશય લાંબી છે, જયંત ખત્રીની વાર્તા પણ આપણે એવી મળશે કે જયંત ખત્રીની તેજ ગતિ અને ધ્વની જે આટલી લાંબી છે, સાચા શમણા જે અતિશય લાંબી છે. એટલે ક્યારેય લંબાઈથી વાર્તાના સ્વરૂપને નક્કી કરવાની ભૂલ નહીં કરવાની. એટલે વાર્તાનું કદ એ વાર્તાની શરત નથી, પણ વાર્તાની અંદર જે રીતે વિશ્વ ઉભરતું આવે છે એ વાર્તાની શરત બનવી જોઈએ. એટલે વાર્તાકાર માટે કેટલું લઈ શકાય, એ શું સામગ્રી લે, એના માટે સામગ્રીના રૂપાંતરણ સિવાયની બીજી કોઈ શરત લાગુ નહીં પડે. એને જે જરૂરી હોય તે લઈ શકે. જો પન્નાલાલ પટેલ સાચા શમણા જેટલી આટલી લાંબી વાર્તાને બિલકુલ ઘટનાના વજન વગરની બનાવી શક્યા હોય તો એ સાબિત કરે છે કે લંબાઈ મહત્વની નથી, સામગ્રીનું રૂપાંતરણ એ વધારે મહત્વની શરત છે. વધારે મહત્વ. શરીફાબેન, આપણે થોડું બોર્ડવર્ક કરતા જઈએ અને ટૂંકી વાર્તાના ઘટક તત્વોની પણ વાત કરી લઈએ. ચોક્કસ. ધ્વનિલભાઈ મદદ કરશો તમે જરા એ વાતમાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંકી વાર્તાની વાત કરતા હોઈએ ત્યારે એના વિવિધ ઘટકોની પણ વાત કરતા હોઈએ છીએ, કારણ કે ઘટકો એક સ્વરૂપ બનાવવામાં, સ્વરૂપ બાંધવામાં આપણને મદદ કરતા હોય છે. તો આપણે જોઈએ કે ટૂંકી વાર્તામાં કયા ઘટકો આવે છે. અને મિત્રો, એક પ્રશ્ન છે કે જેમ નવલકથા આપણે ત્યાં પશ્ચિમમાંથી આવી, એ રીતે વાર્તા પણ આપણે ત્યાં પશ્ચિમમાંથી જ આવી છે. અને એને કારણે પશ્ચિમનું આખું વિવેચન એરિસ્ટોટલ પર આધારિત હતું. એને કારણે જેમ નવલકથાના ઘટક તત્વો એરિસ્ટોટલને આધારે રચાયા, એ જ રીતે ટૂંકી વાર્તાના ઘટક તત્વોનો પાયો પણ એરિસ્ટોટલ જ રહ્યો. એને કારણે એક ખોટ ગઈ આપણને કે બહુ નજીકના ભૂતકાળ સુધી આપણે ટૂંકી વાર્તામાં દર્શન અને સંવાદને બહુ જ મહત્વના લક્ષણો ગણ્યા. હકીકતે ટૂંકી વાર્તાની વાત કરવી હોય ને ત્યારે ભાષા એ સૌથી મહત્વનું તત્વ બને. એ પણ હું શરૂઆત ઘટનાથી એટલા માટે કરીશ મિત્રો કે ગુજરાતી વાર્તામાં આ એક ઘટક તત્વ એવું છે કે જે બહુ જ વગોવાયેલું ઘટક તત્વ છે. ઘટના લોપ શબ્દને કારણે ગુજરાતી વાર્તાની અંદર ખાસી ચર્ચાઓ થઈ કે ઘટના હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ. હકીકતે ઘટના એટલે શું? કશુંક બનવું, કોઈક પ્રસંગ.
ઘટના એ હાડ છે વાર્તાનો, અને હાડ વગર વાર્તાનો દેહ પ્રાણ ટકી શકવાનો જ નથી. એટલે કોઈ વાર્તા ઘટના વગર તો આમ પણ સંભવે જ નહીં. એટલે સુરેશ જોશીએ જ્યારે ઘટનાના તિરોધાનની વાત કરી, તિરોધાન એટલે હકીકતે મિત્રો શું, તમે શબ્દ શક્તિ ભણો છો, એની અંદર તમે મુખ્યાર્થ બાદ ભણો છો. મુખ્યાર્થ બાદ એ શું છે કે વાર્તાએ કશું સીધું નથી કહી દેવાનું, વાર્તાએ જે કહેવાનું છે તે વ્યંજનાના સ્તરે ઉંચકાઈને કહેવાનું છે. એટલે સુરેશ જોશીને જે ઘટનાના તિરોધાન દ્વારા અભિપ્રેત હતું તે માત્ર આટલું જ હતું કે વાર્તાએ બધું કહી દેવાનું નથી. અને જો મિત્રો કોઈ એવું માનતા હોય કે ખૂન થાય અથવા આપઘાત થાય તો જ ઘટના બની, તો એવું નથી. ખૂન ન થાય પણ એના માટેનું જે મનોમંથન થાય તે પણ ઘટના છે. આત્મહત્યા કરનાર ન કરનાર માણસના મનમાં જે કંઈ વિચારો ચાલ્યા તે પણ ઘટના છે. એટલે ઘટના સ્થૂળ છે કે સૂક્ષ્મ એ મહત્વનું નથી, એનો સર્જક એ ઘટનાનું નિર્વહણ કેવી રીતે કરી શકે છે એ વધારે મહત્વનું બને છે. એટલે આપણે ત્યાં ચંદ્રકાંત બક્ષી જેવા વાર્તાકારે કહ્યું છે કે ઘટના ઇઝ એ ટોટલ લાઈફ ફોર મી. પણ બક્ષીએ તમે આવશો અથવા તો મીરા જેવી વાર્તા લખી છે જેમાં આંગળી મૂકીને ઘટના નહીં બતાવી શકાય, આખી ઓગળી જાય છે ઘટના વાર્તા બને. અને એની સામે જયંત ખત્રી જેવા ગુજરાતી ઘટના પ્રધાન વાર્તાના શિખર જેવા વાર્તાકારો છે કે જેની અંદર આટલી ઘટનાઓની ભરમાર હોવા છતાંય એ વાર્તાઓ કોઈ જગ્યાએ શિથિલ નથી બનતી. અને હું તો કહું છું કે જયંત ખત્રીની વાર્તાઓ ક્યારેય કાળગ્રસ્ત પણ નથી બનવાની, કદી નથી બનવાની. ઘટનાઓ છે જ ત્યાં. એટલે ઘટના એ ટૂંકી વાર્તાનું એક અગત્યનું ઘટક છે, જેના વગર વાર્તાને ન ચાલે મિત્રો, ન જ ચાલે. એવું જ બીજું ટૂંકી વાર્તાનું મહત્વનું ઘટક છે. અને તમે જુઓ ઘટનાની વાત કરતા હોય ત્યારે એક વાર્તાકારને હંમેશા યાદ રાખવાનો, એ છે દ્વિરેફ રામનારાયણ વિશ્વનાથ પાઠક. મિત્રો તમારી સામે વાર્તાકારોના નામ સાથેના ફોટા બધા છે જ, તમે જે જોતા જ હશો. આ દ્વિરેફ રામનારાયણ વિશ્વનાથ પાઠક એક એવો સભાન વાર્તાકાર અને સભાન વિવેચક. એણે કહેલું વાર્તાના બનાવ વિશે કે વાર્તાની ઘટના વિશે કોઈ નિયમ હોઈ ન શકે, જે સુરેશ જોશીએ પણ કહ્યું છે. સુરેશ જોશી તો ત્યાં સુધી કહું છે કે તમે વાર્તાની વ્યાખ્યા પણ ન આપો, દરેક સર્જકની પોતાની વ્યાખ્યા હશે. એટલે એક સાચી વાત છે કે માત્ર નિયમો પરથી વાર્તા ન લખી શકો, વાર્તા ઉપરથી તમારે વાર્તા માટેના નિયમ પાસે જવું પડે. કારણ કે જો આપણે જો કોઈ એવું કહેતા હોય કે સમય સાથે વાર્તા બદલાય તો પણ આપણે ખોટા પડીશું. એક જ સમયમાં જીવતા ધૂમકેતુ અને દ્વિરેફ એક સમાન સર્જક છે, શૈલી પ્રત્યે, રચના રીતિ પ્રત્યે, દરેક રીતે. એની સામે ધૂમકેતુને મૂકો, સમય એક છે પણ શૈલી ભેદે, એ બે બિલકુલ સામસામા છેડાના. સુરેશ જોશી અને ઈવાડેવ સાથે પણ સુરેશ જોશી, ઈવાડેવ, સુરેશ જોશી, ચંદ્રકાંત બક્ષી, બક્ષી અને મધુરાય, આ બધા એક સમયગાળાના વાર્તાકાર છે. તમે એક જ સમયે જીવતા બે વાર્તાકાર જયંતિ દલાલ અને જયંત ખત્રી બંને બે એકે ઘટના લોપનો પ્રયોગ તમને કરી બતાવ્યો, ઘટનાના તિરોધાનનો. તમે જયંતિ દલાલની જગમોહને શું જોવું અથવા તો આભલાનો ટુકડો વાર્તા જુઓ તો સુરેશ જોશીએ તો કઈ દેખાડ્યું એટલે ઉહાપોહ થયો. આ શરૂઆત થઈ ચૂકેલી કે ઘટનાનું તિરોધાન કેવી રીતે શક્ય બને. એટલે અને એની સામે ઘટના પ્રધાન વાર્તા કોને કહેવાય તો એ જયંત ખત્રી આપણને બતાવે. એટલે શૈલી ભેદ એક જ વાક્યમાં કેવો, એક ટૂંકી વાર્તાને સમજવા માટે ટૂંકી વાર્તા પાસે જવું પડે, એની કોઈ એક વ્યાખ્યા બાંધી અને જો કોશિશ કરશો, 1+1=2 એવું સમીકરણ ટૂંકી વાર્તા માટે સાહિત્યને કોઈ પણ પ્રકારને નહીં લાગુ પાડી શકાય. એટલે દ્વિરેફ જયારે બનાવની વાત કરે છે, ઘટનાને બનાવ કહે છે, પણ એક બહુ સરસ શરત મૂકી છે કે જે પણ ઘટના નિરૂપો, જે પણ બનાવ નિરૂપો, તે પ્રતીતિકર લાગવો જોઈએ. આ પ્રતીતિકરતા એટલે શું મિત્રો, તો ગળે ઉતરવું જોઈએ. જ્યારે કોઈ વાર્તા વાંચીને આપણે એવું કહીએ કે આવું તે કંઈ થાય, એવું ક્યારેય થવું ન જોઈએ. એટલે દ્વિરેફ તો કહે છે કે વાર્તાનું પાત્ર મરતું હોય ને તો જાતે મરતું હોવું જોઈએ, લેખકે મારવાની જરૂર નથી. અને દ્વિરેફે એવું પણ કહ્યું છે કે ટૂંકી વાર્તાના સર્જકે બને ત્યાં સુધી વચ્ચે ન આવવું. જો આ સમયે હજુ કથન રીતિની સભાનતા નહોતી આવી તો પણ એ કહી શક્યા છે કે સર્જકે બને ત્યાં સુધી વચ્ચે ન આવવું.
જોકે દ્વિરેફ પોતે વચ્ચે આવ્યા છે. મુકુંદરાય નામની આપણી બહુ જાણીતી વાર્તામાં દ્વિરેફ વારે વારે વચ્ચે આવે છે. એટલે એવું બને કે સર્જકે પોતે જે વાર્તા વિભાવના આપી એ જ વાર્તા વિભાવના પ્રમાણે એ હંમેશા વાર્તા લખશે એવું નથી બનતું. તો તો સુરેશ જોશીની વાર્તા વિભાવના અને ગૃહ પ્રવેશની વાર્તાઓ એ બે વચ્ચે મેળ નથી કે વાર્તાકારે વાર્તા સર્જવાની પણ કેવી રીતે ઈશ્વરે આ સૃષ્ટિ રચી અને પછી અદ્રશ્ય રહ્યો એને આપણને બધાને આપણા કામ માટે છોડી દે તે એવી રીતે વાર્તાકારે પણ પોતાની સૃષ્ટિ રચીને વાર્તાના પાત્રને ઘટનાને બહુ જ પ્રતીતિકર રીતે આગળ વધવા દેવાના છે. તો ઘટના આપણું વાર્તાનું પાયાનું પહેલું ઘટક અને હવે આપણે બીજા ઘટક બીજું ઘટક છે પાત્ર નિરૂપણ, જે બહુ જ મહત્વનું. આમ તો વિષય વસ્તુની વાત પણ કરી શકાય, વિષય વસ્તુ જ લખો ને ધનિલભાઈ, કારણ કે વિદ્યાર્થી મિત્રો વિષય વસ્તુથી બંધાયેલા છે, પરિચિત પણ છે અને કદાચ વિષય વસ્તુ સુધી જ વિદ્યાર્થી વાત કરે છે, એનાથી વધારે વાત નથી કરતો નથી ક્યારે. પણ વિષય વસ્તુ અથવા તો થીમ જેને કહીએ છીએ એની વાત કરો ને ત્યારે પણ મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે કે ધારો કે તમે, હું તમારી બહુ જ પરિચિત બે વાર્તા લઈશ કે ધૂમકેતુની પોસ્ટ ઓફિસ અને ચુનીલાલ મડિયાની શરણાઈના સુર. બેઉનું વિષય વસ્તુ એક જ છે કે દીકરી માટે તડપતો બાપ. પણ ધૂમકેતુ કવિ ન્યાય આપવામાં રહી ગયા અને પેલો ડોસો પૂર્વ જન્મમાં એને ખરાબ કામ કરેલા એટલે એને દીકરી ન મળે. હકીકતે દીકરી મળી શકે એવા તમામ સંજોગો છે, દીકરીનું સરનામું ખબર છે, એના પાસે પૈસા પણ છે, પણ છતાંય એ ધૂમકેતુ એ આ કર્યું છે. જ્યારે શરણાઈના સૂરની અંદર એક અદ્ભુત રીતે એક પળ એવી મળ્યા બતાવી શક્યા છે કે જ્યાં આગળ એની દીકરી જે સામાજિક કારણોસર મૃત્યુ પામી છે દહેજ કારણસર, અને હવે આ ડોસો રમજુ ડોસો એ કોઈકની દીકરીના લગ્નમાં શરણાઈ વગાડી રહ્યો છે, તો આ એક એવી પળ છે જ્યાં આગળ એની દીકરી શકીના અને પેલી ગૌરી એક થઈ જાય. તો વિષય વસ્તુ સરખા હોવાથી બે વાર્તા સરખી ઊંચાઈને પ્રાપ્ત કરી શકે એવું હંમેશ હોતું નથી, હંમેશ નથી હોતું. કરે છે એની ઉપર એના પર, એટલે વાર્તાકાર એ વાર્તાની માવજત કેવી કરે છે, કઈ રીતે કરે. જો હકીકતે મળ્યા એટલા સારા વાર્તાકાર નથી દરેક વખતે, પણ આ વાર્તામાં એ સફળ નીવડી શક્યા છે. એટલે કોઈ એક સર્જકનું સમયને આધારે એની અન્ય વાર્તાને આધારે પણ મૂલ્યાંકન કરવામાં આપણે ખોટા પડી શકીએ મિત્રો. બીજું મહત્વનું ઘટક, ત્રીજું મહત્વનું ઘટક, જો ઘટના હશે તો એને કરનારા કોઈક ને કોઈ પાત્રો પણ હોવાના જ હંમેશા. એટલે ટૂંકી વાર્તામાં માનવીઓ સિવાય ક્યારેય ચાલ્યું નથી, ક્યારેય પાત્ર આવવાનું. એટલે ઘણી બધી વાર તમે કોઈ ચતુર વિદ્યાર્થી એવું દલીલ કરી શકે કે હીરો ખોટ, હા એટલે જયજી ખત્રીની અથવા તો કમાઉ દીકરો એવી વાર્તાઓ મળ્યાની છે કે જ્યાં આગળ પશુઓ પાત્ર તરીકે આવે છે, પણ એના કહેનારા મનુષ્યો છે પાછા. પણ એને કહેનારા ક્યાંક ને ક્યાંક તો માણસો છે જ, એટલે મનુષ્ય પાત્રો વગર ટૂંકી વાર્તાને નથી ચાલ્યું. હવે વાર્તાની અંદર પણ આપણને શિક્ષક હંમેશા એવું ભણાવી દે કે પાત્ર કાં તો ફ્લેટ હોય એટલે કે કાં તો રાઉન્ડ હોય. હવે આ ફ્લેટ અને રાઉન્ડ એટલે શું? તો ફ્લેટનું આપણું ગુજરાતી છે કે પરિમાણ સભર પાત્ર, પરિમાણ વિહીન પાત્ર છે, સરળ પાત્ર, સરળ પાત્ર છે. આંગળી પકડીને એટલે કે તમે, હું તમને એક દાખલો આપું કે એ વાર્તાના આરંભે જેવું હશે ને એવું જ અંતે રહ્યું હશે. વાર્તામાં કશુંક થયું હશે પણ પાત્રમાં કોઈ, દાખલા તરીકે ભૈયા દાદા, દાખલા તરીકે જુમ્મો ભીસ્તી, તો પાત્ર જેવું અથવા તો કાશીબાબુ મળ્યાની, તો જેવા છે તેવા છેલ્લે સુધી છે. એટલે આ પરિમાણ વિહીન પાત્રો છે જેને રેનેવેલેક સ્ટેટિક પણ કહે છે. એટલે માત્ર ફ્લેટ નહીં, ફ્લેટને સ્ટેટિક પાત્ર તરીકે પણ કહેવાય છે. જ્યારે પરિમાણ સભર જે પાત્ર છે જેને આપણે સંકુલ પાત્ર કહીએ છીએ, દાખલા તરીકે જયંત ખત્રીની કસ્તુર, તમને સમજાય જ નહીં કે શું કરશે એ, ક્યારે શું કરશે એ પાત્ર, અને આ પાત્ર સતત બદલતું રહેશે. મળ્યાની પેલી સંતુ વાનીમારી કોયલની સંતુ એ પણ પરિમાણ સભર પાત્ર છે. પછી એક પ્રશ્ન તમને વિદ્યાર્થી મિત્રો એ પણ થવો જોઈએ કે ટૂંકી વાર્તા છે ઓછા પાત્રોની કળા છે, જ્યારે નવલકથાના સર્જક પાસે વધારે પાત્રોનો અવકાશ છે કારણ કે એની પાસે વ્યાપ વધારે છે.
ટૂંકી વાર્તાનો સર્જક એની પાસે વધારે અવકાશ જ નથી. એટલે મોટે ભાગે તો કોઈ એક જ પાત્ર એના કેન્દ્રમાં રહેવાનું મોટે ભાગે. એટલે એક પાત્ર એટલું જ નહીં, આ એક પાત્રની અંદર પણ કોઈ એના જીવનની એક એવી મહત્વની પળ, મહત્વની ક્ષણ. જો હું વાત કરીશ, ઉમાશંકર જોશી અનુભૂતિ કણ કહેશે, પણ હું હંમેશા કહું છું કે કણ નહીં, અનુભૂતિ ક્ષણ મહત્વની છે. કારણ કે વાર્તા એ ક્ષણની કળા છે. તમે જુઓ, લોહીનો ટીપું, જયંત ખત્રીની વાર્તા, બેચરની વાસના જાગવી અને શમી જવી, આ એક પળ એ વાર્તાને બચાવી લેતી પળ છે. એ જ રીતે કસ્તુર, એક પળ. એ જ રીતે તમે કોઈ પણ વાર્તા લો, એની અંદર પળ મહત્વની હશે, ક્ષણ મહત્વની હશે, અને આ ક્ષણ એ પેલા પાત્ર માટે અતિશય મહત્વની હશે. હવે ક્યારેક એવું થાય કે કોઈક સર્જક એવો હોય કે જે એક કરતા વધારે પાત્રો, દાખલા તરીકે આ જ વાર્તા ફરી એક વાર લઈએ, જયંત ખત્રીની, તો ચાર પાત્રો વચ્ચે ફરતી વાર્તા, પણ એ છે તો કસ્તુરની જ. એટલે લેખકે એનો મુખ્ય પાત્ર પહેલેથી જ પસંદ કરી લેવાનું હોય છે. હંમેશા વાર્તા આરંભ થાય એ ક્ષણે જ લેખકે નક્કી કરી લેવાનું છે કે આમાં કોનું જીવન દાવ પર લાગેલું છે. એ જ પાત્ર હંમેશા કેન્દ્રમાં રહેતું હોય છે, હંમેશા અનુભૂતિ ક્ષણ. અનુભૂતિ ક્ષણ આપણે એટલે એને અર્થગર્ભ ક્ષણ પણ કહી શકીએ, પ્રેગ્નન્ટ મોમેન્ટ છે. એના ગર્ભમાંથી આખું પાત્રનું જીવન છે, હા, એ આપણી પાસે ઉપસ્થિત. અને મોટે ભાગે તમે જુઓ કે ટૂંકી વાર્તાના સર્જક પાસે પાત્ર વિકાસ માટે સમય નથી. મુકુંદરાય છે તો સવારથી સાંજ સુધીની જ વાર્તા છે, અને એની અંદર જ આટલી કરુણ, પેલા રઘુનાથ ભટ્ટ માટેની આખી જીવન મરણનો પ્રશ્ન એ એક જ દિવસની અંદર નક્કી થઈ જાય. પણ કોઈક સર્જક અપવાદે તમને એવો મળશે, જયંત ખત્રી જેવો, કે જે નાની કસ્તુરથી લઈને આટલી સંકુલ કસ્તુર સુધીનો વિકાસ તમને બતાવે. પણ આવા અપવાદો પ્રમાણમાં ઓછા મળે. તમને પન્નાલાલ પટેલની સાચા શમણા, જેની અંદર આટલું તીવ્ર મનોમંથન, પણ એ કઈ બહુ લાંબા સમયનું મનોમંથન નથી. તો ઓછા પાત્રો, પાત્રના જીવનની પણ કોઈ એકાદ મહત્વની પળ. એટલે જો વિદ્યાર્થી મિત્રો, તમે ખંડ કાવ્ય સાથે તમારે ટૂંકી વાર્તાને સરખાવવી હોય તો તમે સરખાવી શકો, કારણ કે ત્યાં પણ એક પળ મહત્વની હોય છે. એટલે પાત્ર નિરૂપણ, હા, કોઈક વિદ્યાર્થી એવું દલીલ કરે કે પછી પરિમાણ સભર પાત્ર વધારે સારું કે પરિમાણ વિહીન પાત્ર વધારે સારું, તો એના માટે કોઈ ઉચ્ચાવચતાના ક્રમ હોતા નથી. સર્જક ફરી એકવાર પાત્ર કેવી રીતે ઉભું કરે છે તે વધારે મહત્વનું બની જાય છે. ફરી એકવાર તમે જુઓ કે ધૂમકેતુ પાસેથી જે પાત્ર મળે આપણને, તે પ્રમાણમાં તમને વાયવી લાગશે, બહુ આપણા જેવા નહીં, રંગદર્શી વધારે લાગશે. ધૂમકેતુ પછી દ્વિરે ફાવે અને ટૂંકી વાર્તાના પાત્રો જમીન પર ઉતરે. આ દ્વિરે પાસેથી ઉમાશંકર અને સુંદરમ અને પન્નાલાલ પાસે જાય તો જુઓ, ધૂમકેતુએ જે ગામડું નિરૂપ્યું એ રંગદર્શી ગામડું છે, શહેર પ્રત્યે ભયાનક નફરતમાંથી આવેલું. સુંદરમ લાવશે ગામડું ત્યારે પણ જુદું હશે, પણ પન્નાલાલ પટેલ અને ઉમાશંકર આવે ત્યારે તમને જેવું છે તેવું ગામડું, વાસ્તવદર્શી બિલકુલ. અને બોલાતી બોલીનો તાગ કાઢવો, શક્યતા તાગવી, એ જો કોઈએ જોવું હોય તો ઉમાશંકરની વાર્તાઓ અને પન્નાલાલની વાર્તાઓ પાસે જવું પડે. ઘણી બધી વાર મિત્રો, ઉમાશંકરને આપણે બહુ મોટા કવિ કહીએ છીએ, પણ એમાં વાર્તાકાર ઉમાશંકરને અન્યાય કરી બેસીએ છીએ. જો બહુ ધ્યાનથી ક્યારેક જોશો તો વાર્તાકાર ઉમાશંકર એ કવિ ઉમાશંકર કરતા ઘણા મોટા છે. પણ એની સાથે એટલે મને ઝવેરચંદ મેઘાણીને પણ મૂકવાનું મન થાય. ચોક્કસ. સૌરાષ્ટ્રનું આખું જે તળપદું વાતાવરણ, પન્નાલાલ અને ઉમાશંકર ઉત્તર ગુજરાતને લઈ આવ્યા, તો ઝવેરચંદ મેઘાણી અને મળી આવ્યા, બોલીની શક્યતાઓ આ લોકોએ તાગી બતાવી. અને મેઘાણી પણ એમની વાર્તાઓમાં આ જ રીતે અનુભૂતિ ક્ષણ પકડી આવે છે. બહુ જાણીતી વાર્તા એમ વહુ અને ઘોડો હોય, કે પછી લાડકો રંડાપો હોય, કે ગંગા તને શું થાય છે હોય, અથવા ઠાકર લેખા લેશે,
તમને એ અનુભૂતિ ક્ષણ અને પાત્ર નિરૂપણ એ બંનેમાં લાવે છે. સર્જક કઈ રીતે સફળતા મેળવી શકે એના ઉદાહરણ આપણને વાર્તામાં, એટલે ધૂમકેતુ અને સુંદરમ જે સામસામે છેડે બેઠા એની સામે આ લોકો વધારે વાસ્તવની ભૂમિ પર રહીને, કારણ કે વ્યક્તિગત ગમા અણગમા અથવા પૂર્વગ્રહ પક્ષપાત એક બાજુ મૂકીને માત્ર સર્જક તરીકે જ એમણે આ જગતને જોયું. પણ વિદ્યાર્થીઓ જો તમે બરાબર કવિતા ને વાર્તા બેઉને જો ચકાસશો તો ઉમાશંકરમાં તમને એક તત્વ એવું દેખાશે, ઝાકળિયું કે પછી શ્રાવણી મેળો એટલે પેલું ભૂખ્યા જનોનો જઠરાગની ગોદડી ગોદડી, તો એની અંદર તમને જેને આપણે પ્રગતિવાદ કહીએ છીએ, અમીર ગરીબ એટલે માર્ક્સવાદ ને જે કહીએ છીએ સામ્યવાદનો જે પ્રભાવ, એ ઉમાશંકરમાં અમુક અંશે કોઈક વાર્તાઓમાં દેખાશે. પણ જો તમારે સાચા ઉમાશંકર વાંચવા હોય તો એની બે વાર્તા અચૂક વાંચવી, એક છે છેલ્લું છાણું અને બીજી છે લોહી તરસ્યો. ભાષા બોલાતી બોલી એ કેવી સરસ રીતે નિરૂપાઈ શકે એના માટે છેલ્લું છાણું અચૂક વાંચવી તમારે અચૂક. પાત્રોની વાત કરીએ તો પન્નાલાલ પટેલ પાસેથી ગુજરાતને જેટલા ચિરંજીવ પાત્રો ઉત્તમ પાત્રો મળ્યા એટલા કદાચ બીજા કોઈ વાર્તાકાર પાસેથી નથી મળ્યા એવું કહેવું પડે. બધા તળ ગુજરાતમાંથી ઉભરી આવેલા પાત્રો. જો આ પાત્રોને તમને જો બ્રોકરની વાર્તાઓમાં ઉમાશંકરની વાર્તાઓમાં ચૈતસિક મનોમંથન મારી ચંપાનો વર છે કે લતા શું બોલે છે વગેરે વાર્તાઓમાં તમને દેખાશે. પન્નાલાલ પટેલના પાત્રોના સુખ અને દુઃખનો આધાર મન સાથે ઓછો અને સમાજ સાથે બહારની પરિસ્થિતિ સાથે વધારે છે, અને છતાંય પાછી સાચા શમણા જેવી વાર્તામાં મનોવાસ્તવ અને એનો તુમુલ સંઘર્ષ એ તમને દેખાશે. એટલે કોઈ એક સર્જક આ જ કરે અને બીજું ન જ કરી શકે એવું પણ આપણે નહીં કહી શકીએ. એનો આ જે વિષય વસ્તુ મળ્યું છે એની સાથે કેવી રીતે પનારો પાડે છે, કઈ રચના રીતિઓની મદદથી એ આખી વાર્તાને આપણી સામે લાવે છે, એ તો વાર્તા આપણી પાસે આવે ત્યારે જ આપણે મૂલવી શકીએ છીએ, એ તો આપણે સ્વીકારવું જ પડે. ધ્વનિલભાઈ ત્યાં પાંચમું ઘટક લખે એ દરમિયાન મિત્રો મને એક વાત કરવાનું ગમશે કે આજે ગુલાબદાસ બ્રોકરનો જન્મદિવસ છે, જો એ હયાત હોત તો આજે 101 વર્ષના થયા હોત. અને હમણાં શરીફાબેને ગુલાબદાસ બ્રોકરની વાત કરી, લતા શું બોલે, તો લતા શું બોલે વાર્તાની સાથે તમને નીલીનું ભૂત વાર્તા મૂકવાની એટલી જ સરસ વાર્તા, મનોવૈજ્ઞાનિક વાર્તા કદાચ આપણને ત્યાંથી મળે એ પ્રકારની વાર્તા. વનિલભાઈ આના પછીનું ઘટક. પણ હું હજી એક વસ્તુ કહું કે પાત્રની જયારે વાત કરતા હોય ત્યારે હું સાથે સાથે આધુનિક વાર્તા સુધી તમને લઈ આવું મિત્રો, સુરેશ જોશી, મધુરાઈ, કિશોર જાદવ, રાધેશ્યામ શર્મા વગેરે. તો અહીં આગળ તમને કાયમી ધોરણે યાદ રાખી શકો એવા પાત્રો કેટલા મળશે એ પ્રશ્ન છે. એટલે જે ઘટક તત્વો આપણે અહીંયા શીખતા પણ જઈએ છીએ, વાંચતા પણ જઈએ છીએ, એ ઘટક તત્વોની શોધ અથવા તો પાત્રોની શોધ જો તમે કરશો તો તમને કેટલા મળશે ત્યાં આગળ એ પ્રશ્ન છે. પરંપરાગત પાત્ર નિરૂપણની વાત આવી એટલે એની સાથે સાથે હવે એક આપણે બહુ જ અગત્યનું ઘટક જે વાર્તાને સમતોલન માટે અથવા તો વાર્તાને વાર્તા બનાવવા માટે બહુ જ મહત્વનું છે તે છે કથન રીતિ અથવા તો કથન કેન્દ્ર. આ ઘટક તત્વ એટલા માટે મહત્વનું છે મિત્રો કે વાર્તા કંઈ આકાશમાંથી નથી ટપકતી, કોઈકને કોઈક તો વાર્તા કહેનારું હોવાનું જ છે. હવે આ વાર્તા કોણ કહેશે એના આધારે વાર્તાની વસ્તુ સંકલના પણ નક્કી થશે, પાત્રના પરિમાણ પણ નક્કી થશે અને ભાષાનું સ્તર પણ નક્કી થશે. કોઈને નવાઈ લાગે કે એવું કઈ રીતે થાય તો હું એવું કહું કે પાત્ર વાર્તા કહેશે કે લેખક વાર્તા કહેશે, એટલે કે પ્રથમ પુરુષમાં કહેવાશે કે સર્વજ્ઞ ત્રીજા પુરુષમાં કહેવાશે. તો અહીંયા આગળ એક ફરક એ પડવાનો મિત્રો કે જો પાત્ર કેતુ હશે તો ઘટનાઓના અંકોડા કોઈક બીજી રીતે જોડાશે પડશે, અને જો સર્જક વાર્તા કેતો હશે તો એ કોઈ બીજી રીતે વાર્તા સંકુલ એટલે જે વસ્તુ સંકલના છે એ બીજી રીતે. હા, એક વસ્તુ રહી ગઈ, વસ્તુ સંકલના એટલે શું એ મેં તમને કહું જ નહીં, હકીકતે મારે તમને પાત્ર નિરૂપણ પહેલા કહેવાની જરૂર હતી. વસ્તુ સંકલના એટલે મિત્રો શું કે એક ઘટના બીજી ઘટના સાથે કેવી રીતે જોડાતી જાય છે, વાર્તાની અંદર દરેક પ્રસંગના અંકોડા લેખક કેવી રીતે ગોઠવે છે એને આપણે વસ્તુ સંકલના કહીએ છીએ. એટલે એક ફોસ્ટર નામનો વિવેચક છે અંગ્રેજી, એ બહુ સરસ રીતે આ વાત સમજાવે છે
કે આપણે મોટે ભાગે શું કહીએ છીએ વાર્તા, તો વાર્તા એટલે શું? રાજા મરી ગયો અને રાણી મરી ગઈ તો વાર્તા છે, પણ રાજા મરી ગયો એના દુઃખમાં રાણી મરી ગઈ તો એ વસ્તુ સંકલના થઈ જાય મિત્રો. એનું એક કારણ છે, એક ઘટના બની એના કારણે બીજી ઘટના બની, એટલે વસ્તુ સંકલના એ વાર્તાનું બહુ જ મહત્વનું ઘટક છે. અને કથન રીતિ પસંદ કરતો વાર્તા સર્જક હંમેશા ભાષાનું સ્તર, વસ્તુ સંકલના કેવી હશે તે, અને પાત્રના પરિમાણ એ કેવી રીતે નિરૂપશે તે બધું જ નક્કી કરી લેતો હોય છે એક સાથે. હવે જો કોઈ અહીં પણ એવો પ્રશ્ન પૂછે કે કઈ વાર્તા વધારે સારી, સર્વજ્ઞ કથક કેતો હોય તે કે પ્રથમ પુરુષ એટલે કે પાત્ર કેતું હોય તે, તો એ સર્જક નક્કી કરશે કે એનું પાત્ર વાર્તા કહેશે કે પછી સર્જક પોતે વાર્તા કહેશે. એટલે પન્નાલાલ પટેલની સાચા શમણા જેવી વાર્તા ત્રીજા પુરુષથી જ કહેવાય છે, લેખક દ્વારા જ કહેવાય છે, છતાં એની અંદર ઉત્તમ રીતે આખી ચૈતસિક ગતિવિધિ ધુમ્ર શહેરમાં પણ એવું જ છે. એટલે જરૂરી નથી કે પ્રથમ પુરુષ કથન રીતિમાં વાર્તા કહેવાય તો જ ચૈતસિક સ્તરે વાર્તા કહેવાય છે, એવું જરૂરી નથી. પણ આ બે રીતિને પોતપોતાના ફાયદા ને પોતપોતાના ગેરફાયદા છે. એટલે ઈવા દેવની પેલી વાર્તા છે ચોંટી, ચોંટી તો સાવ નાનકડું બાળક અને એના પોઈન્ટ ઓફ વ્યૂથી એના કથન કેન્દ્રથી વાર્તા કહેવાય છે. એટલે જો એક વસ્તુ છે કે જયારે આવું પાત્ર હશે ચોંટી જેવું, હા, ત્યારે સર્જક પ્રથમ પુરુષ પસંદ કરશે ને. દાખલા તરીકે ઈશ્વર પેટલીકરની લોહીની એમાં એ લેખક જ કહેશે. એનું કારણ છે કે આ ગાંડા પાત્ર પાસે વાર્તા કેવડાવવી એના પ્રમાણના ભાષાના સ્તર ઉભા કરવા એ પ્રમાણમાં ઘણી અઘરી વસ્તુ છે. જો આપણે ત્યાં બાળકના મોઢે કહેવાયેલી વાર્તા કેટલી ઓછી છે, એનું કારણ જ આ છે કે બાળકની ભાષા ઉભી કરવી એ ખાવાના ખેલ નથી. સર્જક માટે એટલે બને ત્યાં સુધી જો સર્જક પડકાર ટાળવાની કોશિશ કરતો હશે તો એ પોતે વાર્તા સર્વજ્ઞ કથકની રીતે કોઈ કદાચ એવું કહી શકે કે સર્વજ્ઞ કથક કેમ ધીરે ધીરે ગાયબ થતો ગયો, તો એનું એક કારણ એ પણ છે મિત્રો, વાર્તાને બદલનારા પરિબળો સાહિત્યિક કરતા બિન સાહિત્યિક વધારે છે હંમેશા આસપાસની પરિસ્થિતિ. હા, જો વાર્તા ટૂંકી બની એના માટે પણ સામયિકોનો જન્મ જવાબદાર છે, કારણ કે સામયિકોએ લંબાઈ ઓછી માંગી એટલે વાર્તા ટૂંકી બનતી ચાલી. લાઘવ એ વાર્તાનો બહુ જ મહત્વનો ગુણ છે આપણે એવું કહીએ છીએ, ત્યારે એનું એક કારણ સામયિકો પણ છે, જે લાંબી નિરાતે વાંચવાનો સમય હતો એ હવે ઓછો થતો ગયો એટલે પણ ટૂંકી વાર્તા વધારે ટૂંકી થતી ચાલી એવું પણ કહી શકીએ આપણે. પણ મહત્વની વાત હું જે કહેતી હતી તે કે ભાષાનું સ્તર, જો તમારું પાત્ર વાણંદ હોય તો વાણંદની ભાષા, ડાક્ટર હોય તો ડાક્ટરની ભાષા, બાળક હોય તો બાળકની ભાષા, સ્ત્રી હોય તો સ્ત્રીની ભાષા, આ સર્જકે હંમેશા કરવું જ પડે. અને આ જવાબદારી જો એને ન નિભાવવી હોય તો મોટે ભાગે એને કથન રીતિ એવી પસંદ કરવી પડે જેમાં એને જેને આપણે લેયર્સ ઓફ લેંગ્વેજ કહે છે, ભાષાના જે સ્તર છે જુદા જુદા, એની જવાબદારી માંથી એ છૂટી શકે. એટલે આપણે અત્યારે ગુજરાતીમાં આપણને ઢગલાબંધ ભાષાઓ વાર્તાઓ મળે છે, પણ મોટાભાગની વાર્તાઓ એવી છે કે જેમાં પાત્ર નથી બોલતું, લેખક બોલતો હોય છે. એટલે વાર્તાની ઘટના એટલી સરસ હોય પણ જ્યાં પેલી ભાષા આવે અને એ લેખકની ભાષા હોય એટલે વાર્તા છે એ નિષ્ફળ જાય છે. હેમિંગવેની વાર્તા એની સામે આપણે મૂકી શકીએ કે ત્યાં આગળ હેમિંગવે તો અદ્રશ્ય જ થઈ જાય. બિલકુલ બિલકુલ જ. એ જે પાત્ર છે એ ધારો કે કોઈ ગુંડો હોય તો અથવા તો નાનકડો બાળક નીક હોય તો એની જ ભાષા ત્યાં તમને મળે, તમને હેમિંગવે દીઠો મળે નહીં ત્યાં. તમને બાળકની ભાષા માટે હું હંમેશા વિદ્યાર્થીઓને એક બહુ જ સરસ વાર્તા કહું છું, એ છે માય ઇડિપસ કોમ્પ્લેક્સ અકનરની, કે 5 વર્ષનો બાળક જે બોલી શકે તે જ ભાષા હોવી જોઈએ, બીજી ન ચાલે. એટલે આવા પ્રયોગ હવે આપણે ત્યાં સભાનતા આવી છે, આપણે ત્યાં કમનસીબે આ પ્રકારની સભાનતા બહુ જ મોડી આવી. એટલે તમે જુઓ કે સુરેશ જોશીની વાર્તામાં દરેક પાત્ર જે ભાષા બોલશે સુરેશ જોશીની જ ભાષા છે, એની અંદર ભાષાના સ્તર બદલાતા નથી. જે ભાષા જનાંતિકેના નિબંધોની છે એ જ ભાષા સુરેશ જોશીના પાત્રો બોલે છે. એટલે પાત્રો અનુસાર ભાષાનું જે આખું આખી જે વિભાવના છે એ અહીંયા પડી ભાંગી. કદાચ એનું કારણ એક શરીફાબેન એ પણ છે કે સુરેશ જોશીની વાર્તાના જે પાત્રો આવ્યા એ અતિ સંવેદનશીલ અને એને કારણે સર્જનશીલ અથવા કાવ્ય ભાષા આપણે જેને કહીએ, કાવ્ય ભાષા પ્રયોગની દ્રષ્ટિએ આપણે વાર્તાઓ જોઈએ એટલે નિર્વાહ્ય બન્યા.
પ્રયોગની દ્રષ્ટિએ આપણે એની પાસે જઈએ તો એ વાર્તા એ રીતે બની શકે, પણ પછી છેલ્લા 20 વર્ષોમાં ફરી પાછી આપણી વાર્તા એ જે વળું બદલ્યું, વળું બદલ્યું. હા, તમે એની સાથે સંઘર્ષને પણ મૂકી શકો. તમે કહો કે વાર્તા જે છે બદલાઈ છે, એની સાથે આસપાસની પરિસ્થિતિ પણ જવાબદાર બને છે, તો અનુઆધુનિકતા આપણે ત્યાં પ્રવેશી, અને એની સાથે આપણે આપણા આ લક્ષણને મૂકીને વાત કરીએ તો તમે જે કહો છો એ પ્રમાણે બની શકે. એટલે એક વસ્તુ ઘણી બધી વાર અનુઆધુનિકની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એવું કહીએ છીએ કે આધુનિકતાના ગાળામાં શું થયું કે જેને આપણે ઘટક તત્વો તરીકે કહીએ છીએ એને આપણે સીધી વાત ન કરી શકીએ એવું થયું. કિશોર જાદવની વાર્તાઓ ઉકેલવી, વિદ્યાર્થી તમારા માટે નહીં મારા માટે પણ એ ઘણી અઘરી છે. એટલે જે દુર્બોધતાનું તત્વ પ્રવેશ્યું, વાર્તા વાર્તા નહીં રહેતા એક કુટપ્રશ્ન બની ગઈ, એ માંથી અનુઆધુનિકતાની સાથે, જો કે આધુનિક સમયગાળામાં બધા જ વાર્તા કરો આજ કર્યું એવું નથી, એક સમાંતર પ્રવાહ મિનળબેન સતત વહેતો હતો જેની અંદર સરોજ પાઠક હતા, ઈવા દેવ હતા, સુધીર દલાલ હતા, ચંદ્રકાંત બક્ષી હતા, કુંદનિકા કાપડિયા, ધીરુબેન પટેલ, આ બધા જ વાર્તાકારો એ પ્રકારના હતા જેમણે પોતીકી રીતે પરંપરાગત શૈલીએ જ લખવાનું પસંદ કર્યું. અને પરંપરાગત લખે છે એટલે એ સારા વાર્તાકાર નથી એવું તો એક જરાક થોડાક વર્ષો માટે એવું થયેલું. આ વાર્તાકારો એમના સમયગાળામાં થોડાક અવગણાયેલા પણ સમયની કસોટી એ સફળ નીવડ્યા છે. એટલે બતાવે છે કે દુનિયાનો એક નિયમ છે કે વાર્તા હોય, નવલકથા હોય, કોઈ પણ સર્જકને હંમેશા પાસ કે ના પાસ સમય જ કરે. ચોક્કસ કાળ નામનું તત્વ એવું છે કે જે કચરો ફગાવી દેશે અને સારું છે તેને હંમેશા સાચવી દેશે. આ કાળ નામનું તત્વ કરતું હોય છે. શરીફાબેન, આપણે અનુઆધુનિકતાની વાત કરતી વખતે બે પ્રમાણની વાત કરી લઈએ પછી પાછા આપણે લક્ષણો પણ આવીએ. આધુનિકતામાં શું થયું કે ત્રણ પ્રકારની વાર્તાઓ પર વધારે ભાર મુકાયો. હવે અનુઆધુનિકતાને એક ફાયદો એ થયો કે આધુનિક વાર્તાકારનો એક ઉપકાર તો આપણે હંમેશા સ્વીકારવો પડે ને એ છે રચના રીતિ પ્રત્યેની સજાગતા અને સભાનતા. બરાબર. એટલે અનુઆધુનિકોએ પરંપરાગત વાર્તાનું માળખું જરૂર સ્વીકાર્યું પણ એમની અંદર રચના રીતિ પ્રત્યેની સભાનતા અને સજાગતા હતી. એટલે જો કોઈ એવું કહે કે અમે સુરેશ જોશીના કાળનો કોઈ ઉપકાર નથી સ્વીકારતા તો એ મૂરખ છે. સુરેશ જોશીના કાળનો મિત્રો આટલો મોટો ઉપકાર છે કે એણે વાર્તાને વધારે રચના રીતિગત સભાન વાર્તા એક એક કલાત્મક સ્વરૂપ બક્ષ્યું, એને વાર્તા વધારે કલાત્મક બની. આ સમયગાળામાં ત્રણ પ્રકારના પ્રવાહ આપણને વધારે દેખાશે. 80 પછી ખાસ તો એક છે ગ્રામ ચેતનાની વાર્તાઓ, જેના મહત્વના વાર્તાકારોના નામ જો આપણે લેવા હોય તો કિરીટ દુધાત છે, હર્ષદ ત્રિવેદી છે, રમેશ પરમાર છે, ઘણા બધા વાર્તાકારો આ સમયગાળામાં આવ્યા. બીજો એક પ્રવાહ આવ્યો નારી ચેતનાની વાર્તાઓનો પ્રવાહ, જેની અંદર હિમાંશી શેલત છે અને આગળના લખનારા સરોજ પાઠક, કુંદનિકા કાપડિયા વગેરે પણ આમાં જોડાયા, બિંદુ ભટ્ટ છે. ત્રીજો એક પ્રવાહ જે આવ્યો જેની અંદર આપણને બહુ જ સબળ વાર્તાકારો મળ્યા, જે છે દલિત ચેતનાનો પ્રવાહ અનુઆધુનિક પ્રવાહની અંદર, જેની અંદર શિરમોર વાર્તાકાર જો કોઈને ગણવા હોય તો તે છે મોહન પરમાર, દલપત ચૌહાણ, ધર્માભાઈ શ્રીમાળી, હરીશ મંગલમ, આ બધા જ વાર્તાકારો એવા મહત્વના વાર્તાકારો. જો કોઈ સ્વીકારવું હોય કે ન સ્વીકારવું હોય પણ હું કાયમ કહું છું કે 80 પછીના દાયકાએ આપણને સૌથી મોટી સંખ્યામાં સારા વાર્તાકારો આપ્યા, સારા વાર્તાકારો જે પૂરેપૂરી સભાનતાથી કામ કરે છે. એટલે દલિત ચેતના પ્રવાહની વાત આપણે એક 2-4 મિનિટ માટે ધ્વનિલભાઈ પાસેથી જરાક સાંભળી લઈએ. હા ધ્વનિલભાઈ. વિદ્યાર્થી મિત્રો, જેમ વાત થઈ કે અનુઆધુનિક ટૂંકી વાર્તાની જે ત્રણ પ્રવાહોમાં દલિત ચેતના મુખ્ય પ્રવાહ છે, તો આ દલિત વાર્તાકારો જે ગુજરાતીમાં લખે છે એમાં થોડા નામો આપણે જોઈએ તો ધર્માભાઈ શ્રીમાળી, મોહન પરમાર, હરીશ મંગલમ, દલપત ચૌહાણ, ભીન વણકર, માવજી મહેશ્વરી, ઘણા બધા નામો આપણે ગણાવી શકીએ. એમાં પણ હું ત્રણ મુખ્ય વાર્તાકારો જે દલિત વાર્તાકારો છે એની વાત કરું તો દલપત ચૌહાણ મુંજારો વાર્તા સંગ્રહ આપણને એમની પાસેથી મળે છે. બદલો એરું ઝાંઝરું ના ખપે, મુંજારો, દરબાર, બા વાળું આલજો, હાશકારો, આ બધી જ વાર્તાઓમાં આપણને દલિત ચેતના જોવા મળે. ખાસ તો બોલીના વિનિયોગ દ્વારા
પાત્રોનું ઘડતર કેવી રીતે થાય છે અને સમાજ વ્યવસ્થાના જે પ્રશ્નો છે એની સામે એક પ્રતિકાર આપણને એમની વાર્તાઓમાં જોવા મળે છે. તો એવા જ બીજા વાર્તાકાર હરીશ મંગલમ છે, તલપ વાર્તા સંગ્રહ મળે છે. એ વાર્તા સંગ્રહની જોડ ઉટાટ્યો, દાયણ, એબોર્શન, દલો ઉર્ફે દલસી વગેરે વાર્તાઓમાં આપણને દલિત ચેતના જોવા મળે છે. એ કચડાયેલા વર્ગની પીડા, વ્યથા, અસમાનતા અને દલિત સમસ્યાઓને આ વાર્તાકારો એમાં વાંચા આપે છે. તો મહત્વના વાર્તાકાર તો મેડમે કહ્યું તેમ મોહન પરમાર છે, એટલે ઇયત્તા અને ગુણવત્તા આપણને ઉત્તમ વાર્તાકાર મળે છે. કોલાહલ, નકલંક, કુંભી, પોટ, અંચળો, પાંચ વાર્તા સંગ્રહથી આપણને 90 જેટલી વાર્તાઓ એમની પાસેથી મળે છે. આ બધી જ 90 વાર્તાઓ દલિત છે એવું ન કહીએ, પણ એમાંથી 25-30 વાર્તાઓમાં દલિત ચેતનાનો પ્રશ્ન આપણને જોવા મળે છે. એટલે હું તો એમ પણ કહું કે માત્ર દલિત ચેતનાના વાર્તા કઈ, નારી ચેતના પણ એની સાથે જોડાય, ગ્રામ ચેતના પણ. ધ્વનિલભાઈ, એક વસ્તુ તમારા બેઉની સાથે નારી ચેતનાની વાત કરીએ કે ત્યારે એક વસ્તુ મહત્વની બને છે, નારી ચેતના પુરુષોએ નથી નિરૂપી એવું નથી. હરીશ નાગરેજા જેવો સર્જક જેણે નારી ચેતનાની સૌથી ઉત્તમ વાર્તાઓ આપી, એ જ રીતે ધારો કે માય ડિયર જયુની પ્રવેશ નામની વાર્તા છે, તો દલિત ચેતનાની આટલી સરસ વાર્તા આપણને બીજે અને છેક પ્રકારની વાર્તાઓ મળી જ છે. સભાનતા સાથેની વાર્તાઓ એ આ પ્રકારના વાર્તાકારો. અને બીજું કે જો કોઈ એવું કહેતા હોય કે માત્ર દલિત જ દલિત વાર્તા લખી શકે તો એની સાથે પણ સંમત, જેમ નારી જ નારીની વાત કરી શકે એમ સંમત નહીં થઈ શકાય. તો સરોજ પાઠકની એક ઉત્તમ વાર્તા દુષ્ચક્ર, પુરુષ દરજીની એ સ્ત્રીઓ વિશે શું વિચારતો હોય એના મનોજગતમાં પ્રવેશીને સરોજ બેને જે રીતે વાત મૂકી આપી છે એ દર્શાવે છે કે સર્જક પાત્ર ચિત્ત પ્રવેશ કેટલું કરે છે એને આધારે, પછી એનું પુરુષ હોવું કે સ્ત્રી હોવું એ મહત્વની નથી, એ પાત્રના ચિત્તમાં પ્રવેશ કરી એના મનોજગતને આપણી સામે ઉઘાડી શકો છે કે નહીં એ વધારે મહત્વનું બની જાય છે. તો જગદીશભાઈ, તમે સહેજ નારી ચેતનાની વાર્તાની સહેજ વાત કરો ને, આખો પ્રવાહ તમે સાથે વણી લો, છેક સરોજ પાઠક થી જ વણો અથવા તો એનાથી પણ આગળ. પહેલાની વાર્તા એટલે ગુજરાતી ટૂંકી વાર્તાનો આરંભ એ 20મી સદીના બીજા દાયકામાં કહેવાય. હવે એ સમયગાળાથી જ લીલાવતી મુનશી, વિનોદિની લીલકંઠ, લાભુબેન મહેતા, સરોજિની મહેતા જેવા સર્જકોએ વાર્તા સર્જન કર્યું. ચોક્કસ હમણાં જે હમણાં બળાત્કાર, અપહરણિત માતૃત્વ કે પછી અપહરણની જે વાર્તાઓ અપાય છે, પણ વિનોદિની નીલકંઠની વાર્તામાંથી પસાર થતા આપણને આપણે જોઈ શકીએ છીએ કે આપણને પાછલી અવસ્થા છે. જો હું વાર્તાની નાયિકા હોઉં તો યુવાની ઉંમરે જેવી વાર્તાની અંદર આપણને બળાત્કાર, અપહરણ કે પછી અપહરણિત માતૃત્વની કથા વસ્તુ મળી આવે છે. હા, તે સમય ગધા સભાનતા નહોતી, ઘટના તત્વનું એટલે ઘટક તત્વનું તે જાણકારી નહોતી, પરિણામ સ્વરૂપે એ વાર્તાઓ થોડી નબળી પડે છે. પણ વિષય વસ્તુની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વાર્તાઓ એમ તો જગદીશભાઈ સુખ કે દુઃખ જેવી વાર્તા સરોજિની જો મળતી હોય તો એ સમયગાળામાં એ કહે છે કે તારા જેવો વર હોવો એના કરતા વિધવા હોવું એ વધારે સારું છે, પતિની હાજરી કરતા ગેરહાજરીમાં વધારે ખુશ છે. અને જગદીશભાઈ હું તમને એક વસ્તુ એ પણ યાદ કરાવું કે જે મુનશી એ હંમેશા સ્ત્રી પાત્રોને પગે જ લગાડતા, પુરુષ પાત્રો ચડિયાતા, સ્ત્રી ઉતર, એની પાસેથી આપણને સ્ત્રીનો પત્ર જેવી વાર્તા મળી છે જેની નાયિકા એવું કે છેલ્લે કે બહુ બહુ તમે મળો એવું નહીં કહું, પણ હું તો એવું કહીશ કે આ બહુ ભલે મળ્યા હવે પછી કદી નહીં મળતા. તો આ પ્રકારની વાર્તા આપણને 1911 મળી છે આ વાર્તા. એટલે પછી જે આઝાદી પછી નો એટલે સ્વતંત્રોત્તર ગુજરાતનો જે સમયગાળો છે એમાં આપણને બહુ સારા વાર્તાકારો, કુંજનિકાબેન છે, એમની ખુરશી વાર્તા છે, કે પછી સર્વનાશ વાર્તા, તમારા ચરણોમાં તો વાર્તાની નાયિકા બોલી શકે છે કે ભાઈ સ્ત્રીનું અસ્તિત્વ એટલે માત્ર પુરુષોની સેવા કરવી એ જ નથી, એનું પણ પોતાનું એક વ્યક્તિત્વ હોય શકે, એ પ્રકારની વાતો, ન્યાય એમની વાર્તા. પણ સૌથી સારી વાર્તાઓ આપણને સરોજબેન પાસે મળે એટલે વિષય વૈવિધ્યથી લઈને ઘટનાનું નિરૂપણ, રચના રીતિ પ્રતિની સભાનતા, ઘણી બધી ટેકનિકની પ્રયોગ, ટેકનિકની બાબતમાં જેમ આપણે કથન પ્રયુક્તિની વાત કરી તો આપણને નકોંસમાં મિશ્ર કથન કેન્દ્ર મળે છે. એ પછી ધીરુબેનની વાર્તા પણ આપણે દર્પણ જોઈએ તો આપણને
જગદીશભાઈ અરુંધતી ને યાદ કરો ત્યારે એક વાર્તા પાછી પેલી યાદ કરવાની કે મારે વિદ્યાર્થી તમને એ કેવું છે કે સમય સાથે સ્ત્રીની છબી કેવી રીતે બદલાય. જયંતિ દલાલ પહેલી વાર જયારે આ ઘેર પહેલે ઘેર લખે ત્યારે એક બહુ જ મોટું જાણે કે સ્ત્રી બિલકુલ બદલાઈ ગઈ કે પતિ બીજી સ્ત્રીને પરણી ગયો એટલે હવે આ ઘર મારું નથી. સવિતા ઘર છોડીને નીકળી જાય. હવે ધીરુબેન 30 વર્ષ પછી જયારે આ જ વિષયને લે ત્યારે મિત્રોએ શું કે પતિ બીજી સ્ત્રીને પરણી રહ્યો છે તો એની પત્ની એવું કે તું બીજી પાસે જાય છે તો એ બીજીને કહેજે કે 3 છોકરાના બાપને પરણે છે તો 3 છોકરાની માં થવાની તૈયારી બતાવે અને આ ઘરમાં તો હું જ રહીશ. તો આ બદલાયેલો સમયગાળો હંમેશા પડગાવવાનો છે. 40ની વાર્તાથી 80ની વાર્તા હંમેશા જુદી પડવાની જ છે કારણ કે સમય બદલાયો છે, મૂલ્યો બદલાયા છે, સ્ત્રીની વિચારવાની રીત બદલાય છે. સર્જક પોતાના બદલાતા સમયની સાથે હંમેશા બદલાય જ. એક ક્યારેય પોતાના સમયથી પ્રભાવિત થયા વિના રહી ન શકે. સવાલ એ હોય છે કે પ્રભાવને કઈ રીતે વાર્તામાં મૂકી આપે. આપણે થોડી પાછળની વાર્તાઓની પણ વાત કરીએ. પછી જો જોવા જઈએ તો આમ તો વરસાદ આલા છે, ઇલાર મહેતા છે, વસુબેન છે જેવા વાર્તા કરવા પણ મળે છે. પણ 80ના દાયકા પછી આપણને હિમાંશીબેન સેલત અંતરાલ વાર્તા સંગ્રહ લઈને આવે છે અને ગુજરાતી વાર્તાની અંદર તે સમયે જુદા જુદા વાત કે અનુ આધુનિક છે, તળની વાત છે, દેશી વાત છે જેવા વાદોની વાત ચાલતી હતી. હિમાંશી શેલતની જો જગદીશભાઈ સૌથી મોટી વિશેષતા હોય તો એને નારીના મનને તો ઉકેલ્યું છે. પણ જે ગુજરાતી સર્જક વધારે હિંમત નથી કરતો એ પોતાના સાંપ્રત સમયની સમસ્યાઓનું કળાના ધોરણે જો કોઈ વાર્તાકાર આપણા સમયમાં સૌથી ઉત્તમ નિરૂપણ કરી શક્યા હોય તો એનું યશ હિમાંશી શેલતને જાય. લગ્નેતર સ્વકીયની પરકીયની પણ પીડાની જે નિરૂપણ કર્યું છે અદભુત છે. શરીફાબેન જે કથન કેન્દ્રની વાત કરતા હતા તો હિમાંશીબેન એવા સર્જક છે કે જેની અંદર કથન કેન્દ્ર એકદમ પાતળું એટલે તમને ઘડીક એવું લાગે કે લાઘવ આપણને હિમાંશીબેન સેલતમાં જે જોવા મળે છે કે ભાષાની પ્રયોજવી બોલાતી ગુજરાતી દરેક પ્રદેશની જ્યારે એ આદિવાસીની વાત કરે છે ત્યારે ત્યાંની ભાષા લઈ આવે છે, વેશ્યાની વાત કરે છે ત્યારે એ ભાષા લઈ આવે છે. એટલે પાત્ર અનુસાર ભાષા સ્તર ભાષાની સર્જનાત્મકતા એમાં છેલ્લા 2 દાયકામાં હિમાંશી શેલતને પહોંચે એવા વાર્તાકાર આપણી પાસે નથી, અત્યારે નથી એ આપણે કબૂલ પડે. પણ વાત કરતા હોય તો પાછળ રહી ગયેલું. પણ જગદીશભાઈ આપણી પાસે સમય બહુ જ ઓછો છે અને થોડા વાર્તાકારોના નામ લીધા વગર આપણે એ પૂરું ન કરી શકીએ. દાખલા તરીકે છેલ્લા દાયકામાં આપણને રવિન્દ્ર પારેખ મળ્યા છે, શિરીષ પંચાલ જેવા વાર્તાકાર પણ મળ્યા છે જેમણે જુદી જ રીતે વાર્તાના પ્રયોગ ફરી એકવાર કરી બતાવ્યા. વિદ્યાર્થી મિત્રો 100 વર્ષનું આ જૂનું વાર્તા સ્વરૂપ એને જો એક જ કલાકમાં સમેટવું હોય એ પણ એના ઘટક તત્વો એના વાર્તાના વિકાસ સાથે દરેક માઇલસ્ટોન એટલે કે ગુજરાતી વાર્તાના મહત્વના સ્થિત્યંતરો સાથે તો એ બહુ અઘરું છે. પણ હું તમને 1 મિનિટમાં ગુજરાતી વાર્તાના અગત્યના સ્થિત્યંતરોની ચોક્કસ જ વાત કરીશ કે ગુજરાતી વાર્તા ભલે શરૂ શાંતિદાસ અથવા બાથી થઈ ગોવાલણી પાસે એને એનો પહેલો મુકામ મળે. ધૂમકેતુ એ ગુજરાતી વાર્તાને ભારતીય અવકાશમાં ઊંચી ડોકે ઊભી કરી શકે એવી શક્યતાએ લઈ જાય. પણ ગુજરાતી વાર્તાનું રચના રીતિગત સભાન જે સ્થિત્યંતર છે એ દ્વિરેફ પાસે આવે. બીજું મહત્વનું સ્થિત્યંતર એ ઉમાશંકર જોશી. ત્રીજું મહત્વનું સ્થિત્યંતર એ પન્નાલાલ પટેલ. ચોથું મહત્વનું સ્થિત્યંતર એ દલાલ અને ખત્રી બેઉ. દલાલ ખત્રીને બક્ષી સાથે જોડી આપે બકુલેશ અને કેતન મુનશી. બક્ષી પછી સુરેશ જોશી ગુજરાતી વાર્તાને નવી વાર્તા અથવા તો આધુનિક વાર્તા કેવી પડે એ ઊંચાઈએ લઈ જાય.
આ ગાળાના વાર્તાકારો જે બિંદુ પર વાર્તાને લઈ ગયા ત્યાંથી વાર્તાએ પાછા વળવું પડે એ બિંદુ પર લઈ ગયા કિશોર જાદવ, ત્યાંથી વાર્તા પાછી આવી જ્યાં વિનેશ અંતાણી મળે, આપણને હિમાંશી શેલત મળે, મોહન પરમાર મળે, કિરીટ દુધાત મળે, બિપિન પટેલ મળે, અનિલ વ્યાસ મળે, એટલા બધા સરસ વાર્તાકારો કે જેની સંખ્યા ગણી શકાય નહીં. પણ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ હંમેશા મગજમાં રાખજો કે આટલા બધા ઘટક તત્વોની વાત કરી, બે ચાર ઘટક તત્વો રહી પણ ગયા, આ ઘટક તત્વોમાં એક મહત્વનું ને બીજું ઓછું મહત્વનું એવું નથી. આ દરેક ઘટક તત્વો એકબીજાને સંવાદી બને ત્યારે જ કળાત્મક ટૂંકી વાર્તાનો કલાઘાટ ઉતરે છે. આ વસ્તુ હંમેશા યાદ રાખવી. ફરી ક્યારેક મળીશું ત્યારે વધારે વિગતે વાત કરીશું. આભાર મિત્રો.